નમસ્તે વિદ્યાર્થીઓ જય શ્રી સ્વામિનારાયણ હમણાં થોડાક સમયમાં સામાયિક કસોટી શરૂ થવાની છે તો આપણે હિન્દીમાં તેના માટે આજે આપણે પ્રશ્ન નંબર બે વ્યાકરણનું પુનરાવર્તન કરવાના છીએ તમને તેનાથી પહેલાં જ પ્રશ્ન પેપરનું પરિરૂપ તમને મળી ગયું હશે તો એમાં પ્રશ્ન નંબર બે છે વ્યાકરણ વિભાગ તે દસ માર્ક્સનું આવે આવવાનું છે તો તેમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ છે તે આપણે આ વિડીયો દ્વારા શીખવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ સામાયિક કસોટીમાં પુનરાવર્તન પાંચ એકથી ત્રણમાં પ્રશ્ન નંબર બે વ્યાકરણ વિભાગ સૌ પ્રથમ આપણે કેટલી ખાલી જગ્યાઓ જોઈ લઈએ જેમાં કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને ખાલી જગ્યા ભરવાની છે એમાં પહેલું છે રાધા પડને મેં તેજ હે લેકિન ખેલ મેં નહીં અહીં જવાબમાં આવશે લેકિન नंबर बे रोहित बहुत तेज भागा क्योंकि वह गाड़ी पकड़ना चाहता था नंबर त्रन सुरेश को बुखार था फिर भी वह स्कूल आया खाली जगह नौतनव से फिर भी नंबर चार मैं समझता हूँ कि वह क्या कहना चाहता है उत्तर उतन से कि आप चाय पसंद करेंगे या काफ़ी मैंने सुबह ही पढ़ाई कर ली ताकि शाम को खेल सको अध्यापक रुक गए और लड़के के बोलने की प्रतीक्षा करने लगे आम कौश में पेला क्यू की और की यह की शब्द प्रयोग कर खाली जगह भरवा रह परीक्षा में खाली जगह संभावना रह इना पे आप जुए तो के विशेषण शब्दोंपयोग कर वाक्य उदाहरण में आप कुछ कुछ कपड़े गंदे है एवते सुंदर गुलाब का फूल बड़ा ही सुंदर है चार चार लड़के घूमने निकले थे उसका उसका नाम क्या है थोड़ा थोड़ा सा मुझे पानी दे दो लाल लाल रंग मुझे ज्यादा ही पसंद है તીસરાીસરી કક્ષામાં મેં પઢરા હું પંદર પંદર સાલકા વહ લડકા બહુથી તે જ દોડ રહ્યા થા તો આવી રીતે તમે પણ શબ્દનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાના છે જે તમે તમારા આ શબ્દનો ઉપયોગ કરીને જ જે વાક્ય બનાવો તે વાક્યમાં આ શબ્દ આવવો જરૂરી રહેશે આવી રીતે અહીં જે શબ્દો આપેલા છે વિશેષણ શબ્દો તેના તમારે વાક્યો બનાવવાના રહેશે જે આપણે આ શીખી જ ગયા છીએ આ પુનરાવર્તનમાં છે એટલે તમારે બુકમાં આપેલા બધા જ પ્રશ્નો આવી રીતે વાક્ય વાક્યવાળા તમારે કરવાના રહેશે એના પછીનો પ્રશ્ન છે સંયુક્ત અક્ષર છે શબ્દ બનાવવા વાક્ય મેં પ્રયોગ કીજીએ બે અક્ષરો જે જોર છે એમાં અડધો અક્ષર હશે ને એક આખો અક્ષર જ્યારે આપણે તેને જોડીએ છીએ ત્યારે એક સંયુક્ત અક્ષર બની જાય છે તો તે સંયુક્ત અક્ષરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે જેમ કે ક અર્ધો છે પત્તા ક ક પ્લસ ક એક ક અર્ધો છે હલંત છે ને એક આખો છે તો ક થયું તો એનામાંથી એક શબ્દ બન્યો ધક્કા ઉસને મુજે ધક્કા મારા એવું ચ ચ્લસ ચ છે તો ચ તો પંચ આવી રીતે શબ્દનો શબ્દ બનાવવાના અને પછી શબ્દનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું જેમ કે ત્રીજું છે ન પ્લસ ન એટલે અન્ન તો આપણે એમાંથી શબ્દ બનાવી અન્ન અન્ન અમારે જીવન કા ખૂબ હી જરૂરી પોષણ તત્વ કા ભાગ હે એ રીતે દ પ્લસ ત્વ દ્વંદ પછી દ પ્લસ સ્વ દ્વંદ સ પ્લસ સ્વ સ્વ હ્લસ હય હય દ પ્લસ મ એટલે કે પદ્મ તો આવી રીતે જે સંયુક્ત વર્ણ છે તેને જોડેલા હશે એને જોડેલા અક્ષરોને તમારું શબ્દ બનાવવાનું રહેશે અને પછી તેનું વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે જે આપણે આ પાઠ શીખતા શીખતા શ્રાદ્ધેમાં આપણે કર્યા હતા તે તમને યાદ જ હશે ને તમે નોટબુકમાં પણ કર્યું હશે તો તેમાં તમારે તેનો પ્રયોગ કરીને ચોક્કસ તમને અભ્યાસ કરવાનો રહેશે એવા જ સંયુક્ત વર્ણના આપણે બીજા પાઠમાં પણ શીખવા શીખી ગયા છીએ જેમ કે ત અર્ધો પ્લસ ધ એટલે દંત એટલે શુદ્ધ ત પ્લસ ત તત એટલે વિત્ત ચિત્ત એવા શબ્દો બનાવવાના છે આમાં ખાલી શબ્દો આપેલા છે પણ પરીક્ષામાં આમાંથી પણ તમારે શબ્દમાંથી વાક્ય બનાવવાનું કહી શકાય તો એનું વાક્ય પણ બનાવતા તમારે શીખવાનું રહેશે એના પછી છે કે લિંગ પરિવર્તન તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકાય એવું છે જેમ કે આમાં ઉદાહરણમાં આપેલું છે પુત્ર તો પુત્રી એ રીતે મેઢક તો મેઢકી તરુણ તરુણી કુમાર કુમારી દેવ દેવી હિરણ હિરની બીજું ઉદાહરણ છે સાપ તો સાપીન કુમહાર કુમ્હારીન નાગ નાગીન બાઘ બાગીન ધોબી ધોબીન ગ્વાલા ગ્વાન બીજું ઉદાહરણ છે મોર અને મોરની તો શેર શેરની જાદુગર જાદુગરની માસ્ટર માસ્ટરની ડાક્ટર ડાક્ટરની ઊંટ ઊંટની આમલિંગ પરિવર્તનના ગમે એ પ્રશ્ન આમાંથી અથવા બહારથી પૂછી શકાય એમ છે તો આનો અભ્યાસ પણ તમારે કરવાનો રહેશે એના પછી આપણે પાઠ બેમાં કહાવતો શીખી હતી જે આપણે ભાષા સચ્ચતાના આધાર રૂપે શીખ્યા હતા જેમાં ઘણી બધી કહાવતો હતી તો એ કહાવતો અર્થ આપીને તેમનો તમને વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે જેમ કે આમાં છે કે આ તે હરિભજન કો ઓટન લગે કપાસ હવે તેનો અર્થ શું થાય કે અચ્છા કામ છોડ કર મહત્વહીન કામે લખજાના તો એ તેનો અર્થ છે જે આપણે એમાં ઈસે કહેતે હૈ એનો અર્થાત અચ્છા કામ છોડ કર મહત્વહીન કામે લગજાના આ તેનો અર્થ છે હવે તેનો વાક્યનો પ્રયોગ છે તે ઉપર આપેલું છે કે તુમે છાત્રાવાસ મેં ઇસલી ભેચા થા કે તમે પરીક્ષા મેં પ્રથમ આ શકો પર તુમને તો યક કરી બેકાર કી વાતો મેં સમય બરબાદ કરના શરૂ કરી દિયા એવો બીજો છે તે ઉલ્ટા ચોડ કોતવાર કોટે એનો અર્થ શું થાય અપરાધી દ્વારા નિર્દોષ કો ધમકાના હવે તેનો વાક્યમાં પ્રયોગ ઉપર છે એક તો તમને ચોરી કી ઓર ઉપરથી મુજે હી દાટ રહે હો તો આવી રીતે કહાવતો જે છે તે આપણા પાઠ્યપુસ્તિકામાં ઘણા બધા આપેલા છે એ બધા જ આપણા કહાવતો છે તે આપને વાંચીને સમજીને અને તેનું વાક્યમાં પ્રયોગ કરતાં પણ શીખવાનું છે અને આવા જ કહાવતો પાઠ નંબર ત્રણમાં પણ આપેલા છે જે ઉદાહરણ દ્વારા અહીં આપેલા છે તે પણ આપણે શીખી લઈએ તો આપણે વાક્ય બનાવતા સરળ પડે અને આપણે સમજણપૂર્વક આપણે વાક્ય પણ બનાવી શકીએ તો આ એક પ્રશ્ન પણ વ્યાકરણ વિભાગમાં આવી શકશે કે કહાવતો જે આપેલી હોય તેનો અર્થ લખવાનું અને પછી એનું વાક્યમાં પણ પ્રયોગ કરવાનો એના પછી પાઠમાં નીચે આપેલા શબ્દાર્થમાંથી પર્યાય શબ્દો પરીક્ષામાં પૂછી શકાય એવા છે એટલે કે આપણે થેરાક એના ઉપર પણ નજર નાખીએ વિશ્વાસ ભરોસા નેક ઈમાનદાર રોશની પ્રકાશ બેબસી લાચારી અત્યાચાર ભલી અચ્છી અર્પણ સમર્પિત મધુવન ઉપવન બગીચા પાવન પવિત્ર સહમાસા ડરા હુવા એના પછી સત્યવાદી હંમેશા સત્ય ભૂલની વાલા અદ્ભુત અનોખા

નિલામી બોલી લગાકર બેચના ભાષણ સભા કે સામે બોલના ત્યાગ સમર્પણ તો આવી રીતે આપણે જોયું કે વ્યાકરણ વિભાગની અંદર લિંગ પરિવર્તન પર્યાયવાચી શબ્દ વિશેષણ શબ્દ બનાવવાના પણ હશે અને બીજા વિશેષણ શબ્દોના આપેલા હોય તેના વાક્ય પણ પ્રયોગ કરવાનું રહેશે અને સાથે સાથે કહાવતો જેવા મુદ્દાઓ આપણે આ વ્યાકરણ વિભાગ દ્વારા જોયું હવે તમને આ વિડીયોમાંથી વ્યાકરણ વિભાગના દરેક મુદ્દા સમજાયા હશે અને સાથે સાથે હવે તેના પછી પ્રશ્ન નંબર ત્રણમાં કહાની લેખન અને અનુવાદ આવવાના છે તેના વિશે પણ થોડુંક આપણે જાણી લઈએ પ્રશ્ન નંબર ત્રણમાં આવેલા અનુવાદ જે પ્રથમ પ્રશ્ન છે તે આપણા પાઠ્યપુસ્તિકામાં પાઠની નીચે સ્વાધ્યાય અને અભ્યાસમાં કેટલાક પેરેગ્રાફો પરિચ્છેદો આપેલા છે તે જેનો આપણે અનુવાદ કરવાનો હોય છે તેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે અને એના પછી છે જે કહાની લેખન તે પાઠ નંબર બેમાં પ્રશ્ન નંબર સાતમાં આપેલા છે ચિત્ર કે આધાર પર ચર્ચા કર કે કહાની લીખે તો ચિત્રના આધારે અહીં જે આપેલી છે વાર્તા એ વાર્તા તમે આપણે શીખી ગયા છીએ ને તમે લખ્યું પણ હશે તો તે વાર્તા લેખન તરીકે તમારે તેનો અભ્યાસ કરવાનો રહેશે આમ આજે આપણે જે પણ વ્યાકરણના અને પ્રશ્ન નંબર માં લેખન વિભાગની જે ચર્ચા કરી આશા છે કે તમે ઘરે બેસીને તેનો પૂરેપૂરો અભ્યાસ કરશો અને પરીક્ષાની સારી એવી તૈયારી કરશો જય શ્રી સ્વામિનારાયણ